નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદેવ મૂળિયા, મારી યુટ્યુબ ચેનલ ઈ કબીરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર રિલેટેડ જો તમે ડિટેલ્સ ન મેળવી હોય તો આગળના લેક્ચર્સ જુઓ. તમે એને જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઈ કબીરની અંદર જઈને પ્લેલિસ્ટમાં જશો તો તમને એના લેક્ચર્સ જોવા મળશે. કારણ કે જો તમે એ લેક્ચર્સ આગળના જોશો તો તમને આ વિડીયો લેક્ચરની અંદર વધારે સમજૂતી મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને અંત સુધી જુઓ. ફ્રેન્ડ્સ, આજે આપણે આ લેક્ચરની અંદર જે આપણે આગલા લેક્ચરની અંદર જે આપણી આ ચેપ્ટર છે એની સમજૂતી થિયરીની મેળવી હતી, તો મેં તમને ત્યારેય જણાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે આગળનો લેક્ચર મહત્ત્વનો રહેવાનો છે. તો આ લેક્ચરની અંદર આપણે જે હિસાબી અસરો શીખવાની છે કે જ્યારે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર કરવામાં આવે છે તો ત્યારે કયા પ્રકારની નોંધ કરવામાં આવે છે. તો જે ભાગીદારી પેઢી છે એ કંપનીમાં રૂપાંતર કરે છે તો ભાગીદારી પેઢીના ચોપડે કેવી રીતના હિસાબો લખાય છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. તો એની હિસાબી અસરો એટલે કે એનો મતલબ છે આમનોંધો. તો એ આમનોંધો આપણે આજે શીખવાની છે. તો ખાસ સમજવામાં ધ્યાન આપવું વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટ કરીને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ આ માહિતી મેળવી શકે. અવારનવાર નવી અપડેટો જે મારી ચેનલ ઉપર હું મૂકીશ આ સબ્જેક્ટ બધા રિલેટેડ, એ માહિતીઓ તેમને રેગ્યુલર મળતી રહે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે શરૂઆત કરીએ સમજવાની. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારે આજે હું નોંધ લખું છું દરેક લેક્ચરની અંદર, એ તમારે તમારી બુક્સની અંદર એક સ્પેશિયલ બુક્સ બનાવો, એ સબ્જેક્ટ રિલેટેડ અને ચેપ્ટર રિલેટેડ એ તમે નોંધો. હું અહીંયા એવા જ પોઈન્ટ ફક્ત લખું છું કે જે ફક્ત જે તમારે માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થતા હોય, એટલે કે ઉપયોગી થાય એવી જ મહત્ત્વની બાબતો ચેપ્ટર રિલેટેડ હું લખીશ અને તમને સમજાવીશ. તો દાખલા માટે પણ એ ઉપયોગી થશે. તમારે બીજી કોઈ પણ વસ્તુ, બીજી કોઈ પણ રેફરન્સ બુક કે બીજી કોઈ પણનો તમારે ઉપયોગ કરવો પડશે નહીં વિદ્યાર્થી મિત્રો. તો ખાસ સાથે નોંધ કરવાનું રાખો અને શરૂઆત કરીએ આપણે. તો સૌ પ્રથમ જે ધંધો વેચનાર પેઢી છે, એટલે કે જે ભાગીદારી પેઢી છે એ કંપનીમાં રૂપાંતર કરવા માગે છે, એના ચોપડે જ આપણે આમ નોંધો લખવાની આવે છે. તો એ કયા પ્રકારની હિસાબી નોંધો લખવાની હોય છે, તો એક એકને આપણે સમજવાની છે. તો શું થાય છે અહીંયા કે સૌ પ્રથમ કે જે ધંધો વેચનાર પેઢી છે એ મિલકતો છે એની, એના ખાતા બંધ કરશે. એટલે મિલકતો એની પાસે પડી હોય એ આપણે શું કરી દેતી હોય છે ભાગીદારી પેઢી, એ વેચી દેતી હોય છે. તો પહેલાં મિલકતો કેટલી પડી છે એ નક્કી કરવું પડશે ને. તો આપણે ધોરણ 12ની અંદર વિદ્યાર્થી મિત્રો શીખી ગયા હતા મિલકતો અને દેવાના ખાતા બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે, માલ મિલકત નિકાલ ખાતે. તો એ માલ મિલકત નિકાલ ખાતે અસર અહીંયા સૌથી મહત્ત્વનું ખાતું રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ યાદ રાખવાનું છે કે માલ મિલકત નિકાલ ખાતું કહેવાય કોને, તો તમને ખ્યાલ હોવો જ જોઈએ કે જ્યાં મિલકતો અને દેવાનો નિકાલ કરવામાં આવતો હોય. તો અહીંયા અને જે બાકીઓ વધે છે એ ભાગીદારો વચ્ચે વહેંચી દેવામાં આવતી હોય છે. તો સૌ પ્રથમ પહેલી આમદન શું લખવાની થાય તમારે, તો કે મિલકતોના ખાતા બંધ કરવામાં આવે ત્યારની આમદન. તો ક્યાં મિલકતોના ખાતા બંધ થાય છે, તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે મિલકતો ખાતે. મિલકતો ખાતું કેમ જમા થયું, કારણ કે ધંધામાંથી મિલકતો જાય છે એટલા માટે જમા કરવામાં આવે છે. અને કઈ કિંમત નોંધવી રકમ નાખવાના ઉધાર જમામાં, તો ચોપડે કિંમત નોંધવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ તમારે યાદ રાખવાનું છે અહીંયા. ત્યારબાદ આપણે આગળ વધીએ. ત્યાર પછીની બીજી આમનોંધ છે દેવાના ખાતા જ્યારે બંધ કરવામાં આવે ત્યારે. તો હવે તમારી ભાગીદારી પેઢીમાં મિલકતો હોય તો સાથે સાથે દેવા પણ જરૂર હોવાના, તો એ દેવા જે છે એના ખાતા બંધ કરવા પડશે. તો પહેલાં ખાતા બંધ કરશો એટલે એને આપણે ક્યાં લઈ જવાના છે, તો કે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. મિલકતો બંધ કરીને ઉધાર બાજુ થાય માલ મિલકત નિકાલ ખાતામાં, તો દેવા કઈ બાજુ લઈ જવામાં આવે છે, જમા બાજુ લઈ જવામાં આવે છે. એટલે બંનેના મિલકતો અને દેવાના ખાતા બંધ કરવાની આમનોંધ આપણે સમજીએ. તો શા માટે દેવાને ખાતા ઉધાર કર્યા છે, તો માલ મિલકત નિકાલ ખાતાની અંદર, કારણ કે એનો નિકાલ કરવામાં આવે છે એટલા માટે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ અનામત અને ભંડોળ ખાતું બંધ કરવામાં આવે. જો તમારી ભાગીદારી પેઢીમાં કોઈ અનામત કારીગર અકસ્માત વળતર અનામત પડી હોય, મૂડી અનામત પડી હોય, તો આવી અલગ અલગ પ્રકારની અનામતો તમારી પેઢીમાં પડી રહેતી હોય, તો એ જે અનામત છે એ ભંડોળ છે એ ભાગીદારોને વહેંચી દેવામાં આવે છે. એટલે અનામતના પૈસા ભાગીદારોને શું થતા હોય છે, મળતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો ભાગીદારોના મૂડીની સિલક શું થાય, વધી જાય. એ ધોરણ 12ની અંદર શીખ્યા છો તમે કે જો ભાગીદારની મૂડી વધતી હોય તો મૂડી ખાતામાં કઈ બાજુ અસર આપવાની, જમા બાજુ. સરસ, જમા બાજુ આપણે અસર આપવાની છે અને જે તે અનામત ખાતે ઉધાર કરવાનું છે. તો ત્રીજી આમનોંધ આપણી એ થઈ ગઈ.
ત્યારબાદ ચોથી આમનોન છે કંપની પાસે ખરીદ કિંમતના લેણા થાય ત્યારે. એટલે હવે શું થાય કે આપણી ભાગીદારી પેઢી છે, મિલકતો અને દેવા એ બધું આપણે સામેવાળી કંપનીને આપણે વેચી દઈએ છીએ, તો હવે શું થશે કે એ કંપની છે એની પાસેથી આપણે પૈસા ખરીદ કિંમતના લેણા થશે ને, એટલે લેવાના થશે. આપણું શું થાય, લેણું થાય. પણ કેટલું લેણું થાય છે એ આપણે શીખવાનું છે, જે આપણે આગળના લેક્ચરમાં ખરીદ કિંમત કેવી રીતના નક્કી કરવી એ આપણે સમજી ગયા છીએ. તો એ ખરીદ કિંમત નક્કી થાય એટલે તમારે સામેવાળી કંપની પાસેથી પૈસા લેવાના નક્કી થાય, તો એની આમનોંધ લખવાની થાય. તો એની આમનોંધ શું થશે, તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. ખરીદનાર કંપની ખાતે ઉધાર, એટલે લેનાર છે ને, તો લેનાર ખાતાનો નિયમ શું છે, લેનાર ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે શું કરવામાં આવે છે, જમા કરવામાં આવે છે. સામે આની ખતવણી કરતાં તમને વિદ્યાર્થી મિત્રો આવડતી છે, આમનોંધની ખાતાવહીમાં ખતવણી ધોરણ 12ની અંદર આપણે, સોરી ધોરણ 11ની અંદર આપણે શીખી ગયા છીએ ખાતાવહીમાં ખતવણી. તો 4 નંબરની જે આપણી આમનોંધ છે, કંપની પાસે પૈસા ખરીદ કિંમતના લેણા થાય ત્યારે ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. ત્યારબાદની 5 નંબરની છે, કંપની ખરીદ કિંમતના ચૂકવે ત્યારે. હવે શું થાય, આપણે લેણા થયા પહેલાં હવે સામેવાળી કંપની છે એ આપણને પૈસા શું થશે, ચૂકવશે કે ભાઈ તમે મારી મારી ભાગીદારી પેઢી 1 કરોડમાં ખરીદી, ચાલો. તો લેણા થયા પહેલાં એ આમનોંધ લખી. હવે આપણે શું કરશું કે એ જે પૈસા છે એ આપણને મળશે, પણ કોણ ચૂકવશે, કંપની જે ખરીદે છે તે. તો એટલું એટલે ટાઇટલ શું લખ્યું છે, તમે જુઓ તમારી સ્ક્રીન ઉપર, કંપની ખરીદ કિંમતના ચૂકવે ત્યારે. તો એની આમનોંધ શું ચૂકવશે સામેવાળી કંપની, તો શેર આપે, ડિવેન્ચર આપતી હોય આપણને આપણી ભાગીદારી પેઢી હોય, તો રોકડ ઓબ્લિક બેંક તમને શિલ્લક આપતી હોય તો આવે છે, એટલે એના ખાતે મિલકત છે. તો માલ મિલકતનો નિયમ શું છે કે માલ કે મિલકત આવે તો એના ખાતે ઉધાર થશે. તો ત્રણેય, શેર ખાતે ઉધાર, ડિવેન્ચર ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, અને તે કોણ આપનાર છે, તો કે ખરીદનાર કંપની. તો ખરીદનાર કંપની ખાતે શું કરવામાં આવશે ફ્રેન્ડ્સ, જમા કરવામાં આવશે. તો આ ખાસ યાદ રાખવાનું છે, ખરીદ કિંમતના ચૂકવી ત્યારે શું આમનોંધ કરવામાં આવે છે. તો આગળ જોઈએ એના પછી 6 નંબરની આમનોંધ, બાકી મિલકતો વેચવામાં આવે ત્યારે. હવે શું થાય કે જે મિલકતો હતી એ આપણે વેચી, સોરી પડી હતી એના ખાતા બંધ કરી દીધા, બરાબર. હવે સામેવાળી કંપનીએ અમુક મિલકતો લીધી હોય, અમુક દેવા લીધા હોય, અમુક મિલકતો અને દેવા લીધા ન પણ હોય, તો એનું શું કરશે બે પેઢી આપણી, તો કાંઈ નહીં વિદ્યાર્થી મિત્રો, એ જે મિલકતો અને દેવા વધે છે ને એનું વેચાણ કરી દેશે, એટલે એનો નિકાલ કરી દેશે. તો એની આમનોંધ અલગ લખવી પડશે. મિલકતો વેચો એટલે પૈસા શું થતા હોય ફ્રેન્ડ, આવતા હોય છે. તો એ જે પૈસા આવે છે એટલે રોકડ ઓબ્લિક બેંક શિલ્લક આવે છે, માલ મિલકત ખાતાનો આપણો નિયમ શું છે કે માલ કે મિલકત જો આવે તો એના ખાતે શું કરવાનું છે, ઉધાર. તો માલ કે મિલકતની જગ્યાએ અહીંયા વેચો છો એટલે રોકડ આવે છે, તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. કારણ કે મિલકતનો તમે વેચી એટલે શું કર્યો કહેવાય, નિકાલ કર્યો કહેવાય. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે, મિલકત તો વેચવામાં આવે ત્યારે, અને પહેલી આમનો જુઓ મિલકતોના ખાતા બંધ કરવામાં, જો ખાતા બંધ કરવામાં આવે ને તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ થાય છે, અને જો વેચી દેવામાં આવે તો સાવ નિકાલ થઈ ગયો, તો માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ, જમા બાજુ. 6 નંબરની આમનો જોઈ શકો છો તમે, સેમ ટુ સેમ એવી જ રીતના એની વિરુદ્ધની અસર છે કે બાકી દેવા ચૂકવવામાં આવે ત્યારે. બાકીના દેવા વધ્યા તો હવે એના પૈસા આપણે શું કરવા પડશે, ચૂકવવા પડશે. તો ઓટોમેટિક વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જવો પડે, આનાથી વિરુદ્ધ નિયમનો શું આવતી હશે, 6 નંબરની તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર, જાતે બનાવો. સરસ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે, એની આમનોંધ થવાની છે. તો એના પછી આપણે આગળ વધીએ. આ દેવાનો મિલકતો ચૂકવી દીધા, નિકાલ કરીને કે હવે શું આવશે, તો કે ભાગીદારી પેઢીનો વિસર્જન ખર્ચ આવશે. એટલે વિસર્જન ખર્ચ એટલે શું, કે ભાગીદારી પેઢી બંધ કરવાની થાય ને તો ભાગીદારી પેઢીને ખર્ચા થાય છે વિસર્જન સમયે, તો એને વિસર્જન ખર્ચ કહેવામાં આવે છે ફ્રેન્ડ. અને એ જે ખર્ચની રકમ છે ભાગીદારી પેઢી ચૂકવતી હોય એ નક્કી કરવામાં આવશે. એ આપણે આગળનો એક ચેપ્ટર આવશે તો વિદ્યાર્થી મિત્રો એ તમારે ત્યારે શીખવાનું છે, બરાબર. પણ અત્યારે આપણે શું યાદ રાખવાનું છે કે વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે ત્યારે રોકડ ઓબ્લિક બેંક શિલ્લક શું થાય છે, જાય છે, એટલે કે ઘટે છે. તો એના ખાતે જમા થશે, અને વિસર્જન ખર્ચ નોંધવામાં ક્યાં આવશે, તો કે માલ મિલકત નિકાલ ખાતે. તો કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. ત્યાર પછીનું છે, હવે અહીંયા તમે માલ મિલકત નિકાલ ખાતું જે બંધ કરો છો એની અંદર વિસર્જનની બધી અસરો આપી દીધી. તો હવે શું થાય, નિકાલ બંધ કરો ને એટલે કાં તમને માલ મિલકત નિકાલ ખાતાનો નફો મળતો હોય ફ્રેન્ડ્સ, કાં તમને ખોટ મળતી હોય એટલે કે નુકસાન થતું હોય છે. તો નફો મળે છે ત્યારે કઈ બાજુ અસર આવશે, તો કે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ નફો આવશે, અને ખોટ કઈ બાજુ આવશે વિચારો તો, એનાથી રિવર્સ,
જમા બાજુ, સરસ. જમા બાજુ શું આવશે? ખોટ આવશે. તો માલ મિલકત નિકાલ ખાતાની એની આમનોન શું થાય નફા નુકસાનની? તો માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીને ભાગીદારોના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. આ યાદ રાખવાનું છે. ક્યાં લઈ જવામાં આવે છે? મૂડી ખાતે. તો એની આમનોન કંઈક તમે જોઈ શકો છો 9 નંબરની તમારી સ્ક્રીન ઉપર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે. ત્યારબાદ જો ખોટ હોય તો એનાથી એક્ઝેક્ટ રિવર્સ માલ મિલકત નિકાલ ખાતાની ખોટની આમનોન શું થશે? તો કે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. ત્યારબાદ જો ભાગીદારોની મૂડી પરત કરવામાં આવે ત્યારે, એટલે કે ભાગીદારો જે હોય છે એની મૂડી છેલ્લે વધી હોય, એને પૈસા તો આપવા પડશે ને કે ભાઈ હું મૂડી એટલી લાવ્યો તો શરૂઆત કરી ભાગીદારી પેઢી ત્યારે, તો એ પરત કરવાની આવે તો ભાગીદારી પેઢી છે એ ભાગીદારોને મૂડી સ્વરૂપે શું આપશે? તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થશે. ભાગીદારો લેનાર છે એટલે એના મૂડી ખાતે ઉધાર થશે. અને તે શું થાય છે ભાગીદારી પેઢી પાસે? તો કે શેર જશે, ડિબેન્ચર જશે અને રોકડ ઓબ્લિક બેંક શિલક આપશે, એટલે એના ખાતે જમા કરવામાં આવે છે. તો મૂડી પરત કરવાની આમનોંધ આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો. હવે આ જે આમનોંધો છે એ ખાસ રિપીટ કરી લેવી, તમારે તમારી નોટબુક્સની અંદર નોંધી લેવી. અને યાદ શું રાખવાનું છે સૌથી મહત્ત્વની બાબત, કે જ્યારે તમે કેટલીક વખત આ ખરીદનાર કંપનીના શેર કે ડિબેન્ચરનું વેચાણ કરવામાં આવે છે, જો વેચાણ કરતાં નફો થાય, હવે શું થાય કે ખરીદનાર કંપની છે એના શેર કે ડિબેન્ચર આપણને આપ્યા હોય તો આપણે શું કરીએ? એને વેચી દઈએ. જો વેચી દઈએ અને નફો થાય તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ નોંધ થશે. આ યાદ રાખજો. કોઈ પણ નફો, કોઈ પણ આવક થતી હોય મિલકત સંબંધિત, તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ. અને જો વેચતા ખોટ થતી હોય તો એક્ઝેક્ટ એનાથી વિરુદ્ધ ફ્રેન્ડ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે. અને ત્યારબાદ જ સૌથી મહત્ત્વનું નોંધ સ્વરૂપે મેં એટલા જ માટે લખ્યું છે કે ત્યાર પછી જ તેને આની અસર આપી લ્યો છો નફા અને ખોટની, ત્યાર પછી જ તેને તમારે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીને નફો કે ખોટ મેળવવાની છે, જે આપણે નફા ખોટની આમનોંધ આગળ જોઈ ચૂક્યા છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જે સમજૂતી મેં તમને અહીંયા આપી છે હિસાબી અસરો આ ચેપ્ટરની, એના વિશે તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે. જો ખ્યાલ આવ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, બીજા વિદ્યાર્થીઓને શેર કરો, વધુ ને વધુ તમારા ગ્રુપ્સની અંદર, જેથી કરીને હું નવા ને નવા અપડેટ્સ સાથે વિડીયો હું મૂકતો રહું. વિદ્યાર્થી મિત્રો આપે જે મારો લેક્ચર અંત સુધી જોયો છે તો એ બદલ આપનો આભાર.